ઇન્ટરનેટ વર્તમાનમાં લોકોની જીવનશૈલીનો અગત્યનો ભાગ બની ગયું છે. ભારત સહિત વિવિધ દેશોમાં કોરોના વેક્સિનેશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આવા સમયે ઇન્ટરનેટમાં વૈશ્વિક સ્તરે ખામી સર્જાતા અંધાધૂંધી ફેલાઈ શકે છે. આજે ઇન્ટરનેટ વૈશ્વિક સ્તરે ડાઉન થવાને કારણે વિશ્વભરમાં અનેક વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી. યુકે ગવર્મેન્ટની વેબસાઇટ પણ ક્રેશ થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સ, બીબીસી, ધ ગાર્ડિયન વગેરે ઇન્ટરનેશનલ મીડિયા હાઉસની વેબસાઇટો પણ ઠપ થઈ ગઈ હતી. ભારત પણ આ સૌથી મોટા ઇન્ટરનેટ આઉટેજથી પ્રભાવિત થયું હતું. અમેરિકન ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ ફાસ્ટલી દ્વારા તાકીદે કાર્યવાહી કરી થોડા કલાકો પછી ટેકનિકલ ખામીને દૂર કરી દેતા ક્રેશ થયેલી વેબસાઇટો થોડા સમયમાં જ ફરીથી કાર્યરત થઈ જશે તેવી આશા છે. કોરોનાની બીજી લહેરમાં દેશભરની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી સંખ્યાબંધ દર્દીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી હતી. બીજી લહેર સમાપ્તિના આરે છે ત્યારે આગ્રાની પારસ કોવિડ હોસ્પિટલના ડોક્ટર અરંજય જૈનનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તેઓ ગત 26 એપ્રિલે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા 22 દર્દીઓના મૃત્યુ થયા હોવાનું જણાવી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા પછી સ્થાનિક તંત્રએ તપાસ કરી હોસ્પિટલ સીલ કરી દીધી છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં નોકરીના નામે ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હેતવી પટેલ તથા નીરજકુમાર ગરાસિયા નામના લોકો વલસાડના ડેપ્યુટી કલેક્ટર તરીકે પોતાની ઓળખ આપી વિદ્યાર્થીઓને જીપીએસસી સહિતની નોકરીઓ અપાવવાની માયાજાળ પાથરતા હતા. આ ટોળકીએ અત્યાર સુધીમાં 260 વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે રૂપિયા 90 લાખ પડાવી લીધા હોવાનો અહેવાલ છે. પોલીસે ઠગ ટોળકીઓ પાસેથી ડેપ્યુટી કલેક્ટર પદ સહિતના ભારત સરકારના બનાવટી ઓળખકાર્ડ પણ જપ્ત કર્યા છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં ખાનગી શાળાઓ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. કોરોનાકાળ અને મિની લોકડાઉનથી આર્થિક સંકટમાં ફસાયેલા વાલીઓ માટે ફી વધારો દાઝ્યા પર ડામ જેવો છે. ફી વધારો પરત ખેંચાય એ માટે જામનગર યુથ કોંગ્રેસ તથા NSUA દ્વારા આંદોલનની ચીમકી સાથે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનના થોડા કલાકો પછી જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરી ખાનગી સ્કૂલોને FRC દ્વારા મંજૂર થયેલી ફીથી વધુ ફી ન વસૂલવા નિર્દેશ કર્યો છે. જામનગરની MP શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના મૌલિક પીઠવા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી છે.